नमस्कार, सहजानंद ग्लोबल स्कूल बालासिनोर धोरण बे विषय हिंदी। विद्यार्थी मित्रों, अपने स्वर विषय भणी गया। अपने स्वर अ आ ई ई उ रु ए ऐ अने हवे ओ स्वर विषय आज आपणे भणीशुं। बराबर विद्यार्थी मित्रों, तो अहीं जुओ शुं सूचना आपी छे, पढ़ो और रंग भरो, એટલે વાંચો અને રંગ। બરાબર બાળકો, તો અહીંયા કહે છે અ વત્તા કાનો માત્ર બરાબર ઓ। બરાબર બાળકો, આ શેનું ચિત્ર છે? તો ખાંડણી। આપણે શું કહીશું ગુજરાતીમાં? ખાંડણી। પણ હિન્દીમાં શું કહેવાય? ઓખલી। શું કહેવાય? ઓખલી। હવે આ ઓખલી શબ્દ લખેલો છે, એની નીચે પણ ઓખલી શબ્દ લખેલો છે, એમાં ઓ છે, ટપકાવાળો તમારે બાળકો ગૂંટવાનો છે। પછી જુઓ આ બાજુ, આ શું છે? તો ઓઢણી। તો ગુજરાતીમાં ઓઢણી અને હિન્દીમાં આવી રીતે લખાય, ઓઢણી। બરાબર, અહીંયા અણ છે, અહીંયા ન છે, બરાબર ઓઢણી। હવે અહીંયા ઓઢણી શબ્દ છે, એની નીચે ટપકાવાળો ઓ છે, એ તમારે ગૂંટવાનો છે। હવે પછી જુઓ બાળકો, જે આ સ્વર છે એ આ સ્વર છે મોટો, એ ઓ છે, બરાબર, અને કાનો માત્ર એટલે ઓ। આપણે ગુજરાતી વિષયમાં ભણી ગયા, બરાબર। તો આ ઓ છે એ તમારે તેમાં રંગ પૂરવાનો છે। રંગ એવી રીતે પૂરવાનો બાળકો કે લીટીની બહાર રંગ નીકળવો જોઈએ નહીં। વાંચો અને રંગ પૂરો, એટલે તમારે વાંચવાનો અને પછી રંગ પૂરવાના છે। તો આને શું કહેવાય બાળકો? અ, અને કાનો માત્ર ઓ થાય, બરાબર, અને કાનો માત્ર હોય તો શું થાય? ઓ। હવે આપણે કોથી સ્રો સુધીની બારાક્ષરી આગળ જોઈશું, બરાબર બાળકો। તો તમારે રંગ પૂરો ત્યારે લીટીની બહાર રંગ નીકળવો જોઈએ નહીં। પછી અહીંયા શું સૂચના આપેલી છે બાળકો? જુઓ, પઢો ઓર લીખો, એટલે વાંચો અને લખો, બરાબર, પઢો ઓર લીખો અને વાંચો અને લખો, બરાબર, એટલે વાંચવાનું અને પછી લખવાનું છે। જુઓ બાળકો, અહીંયા ઓ આપેલો છે, અહીંયા ત્રણ ટપકાવાળા ઓ હશે, જુઓ છે ને, એ મેં ગૂંટી નાખ્યા છે। હવે આ ઓ શબ્દ, ઓ અક્ષર છે એ તમારે અહીંયા આ ખાનામાં લખવાના છે, બરાબર, એવી રીતે લખવાના જેવી રીતે મેં લખ્યા છે એવી રીતે તમારે લખવાના છે, બરાબર બાળકો। પછી અહીંયા જુઓ, અહીંયા પણ ઓ અક્ષર આપેલો છે, બરાબર, તો અહીંયા જે આ ટપકાવાળાઓ છે એ તમારે ગૂંટવાના છે અને આવાના આવા ઓ તમારે અહીંયા લખવાના છે, બરાબર, એવી રીતે તમારે સરસ અક્ષરે બધાએ લખવાનું છે। હવે બાળકો, અહીંયા શું કહે છે? અક્ષર પઢો ઓર લીખો, શું કહે છે? અક્ષર પઢો ઓર લીખો, એટલે અક્ષર વાંચો અને લખો, ક વત્તા કાનો માત્ર બરાબર કો, જો કને કાનો માત્ર હોય તો શું થાય? કો, ખને કાનો માત્ર ખો, ગને કાનો માત્ર ગો, ગને કાનો માત્ર ગો। હવે બાળકો, આપણે બીજા ધોરણમાં આવી ગયા, બરાબર, એટલે આપણે ડાયરેક્ટ જ વાંચવાનું છે। પહેલાં તો અહીંયા જુઓ, આ જે અક્ષરો છે, બરાબર, ક્યાં કઈથી છે? તો કોથી સ્રો સુધીના, તો ક્રોથી સો સુધીના જે અક્ષરો છે એ તમારે વાંચવાના અને પછી લખવાના છે। જો આ પહેલી લાઈન આપેલી છે, એની નીચે આ બધા અક્ષરો તમારે ટપકાવાળા હશે તમારી ચોપડીમાં, એ ટપકાવાળા અક્ષરો બાળકો તમારે ગૂંટવાના છે અને એની નીચે આવી રીતે તમારે સરસ અક્ષરે લખવાનું છે, બરાબર, આવી રીતે તમારે આ લીટીમાં પણ તમારે લખવાનું છે, મેં નથી લખી પણ તમારે લખવાનું છે। પછી અહીંયા જુઓ, અહીંયા પણ આ અક્ષરો આપેલા છે, એની નીચે આ ટપકાવાળા અક્ષરો છે એ બધા અક્ષરો તમારે ગૂંટવાના છે। અહીંયા પણ જુઓ, આવી રીતે તમારે ગૂંટી અને પછી આવી રીતે તમારે આ ડબલ લીટી છે તેમાં તમારે લખવાના છે, એવી રીતે અહીંયા પણ આ અક્ષરો છે એની નીચે આ ટપકાવાળા અક્ષરો છે એ તમારે ગૂંટવાના છે અને એને એ અક્ષરો તમારે અહીંયા લખવાના છે, બરાબર બાળકો। હવે અહીંયા આપણે વાંચીશું, આપણને શું સૂચના આપી? અક્ષર વાંચો અને લખો, તો કો, ખો, ગો, ગો, ચો, છો, જો, જો, ટો, ઠો, ડો, ડો, અણો, તો, થો, દો, ધો, નો, પો, ફો, બો, બો, મો, યો, રો,
लो वो सो सो हो शो ग्नो त्रो अने स्रो बराबर को थी स्रो सुधीनी बारक्षरी आवी रीते तमारे लखवानी छे अने बोलवानी छे बराबर एटले अक्षरो वाँचो अने लखो एटले तमारे वाँचवाना छे अने लखवाना छे बराबर बाळको पछी अहींया शुं के छे जुओ बाळको पढ़ो सीखो और लिखो एटले वाँचो सीखो अने लखो वाँचो एटले कैंसल थी गई हवे जुओ बाळको अहींया एम के छे वाँचो पढ़ो सीखो और लिखो एटले वाँचो सीखो अने लखो तो अहीं जे शब्दों आपेला वाँचो एटले अहीं जे शब्दों आपेला छे वाँचवाना छे नीचे टपकावाड़ा शब्दों छे एटले गूंटवाना एटले सीखवाना छे सीखो गूंटी गूंटो एटले सीखो अने लखो लखो एटले तमारे जोईने एवाना एवा शब्दों तमारे लखवाना छे बराबर तो अहीं जुओ आपणे पहेला शब्दों जोईए कयो शब्द छे तो अशोक कयो शब्द छे अशोक बराबर तो अहीं जे अशोक टपकावाड़ो शब्द छे ए तमारे गूंटवानो छे अने एवो ने एवो शब्द तमारे अहीं लखवानो छे बराबर एवी रीते बीजो शब्द कयो छे मोना कयो छे मोना तो मोना शब्द छे नीचे टपकावाड़ो ए तमारे गूंटवानो छे अने एवो ने एवो शब्द तमारे अहीं लखवानो छे पछी बीजो शब्द कयो छे बाळको मोहन कयो शब्द छे मोहन तो आ मोहन शब्द अहीं छे टपकावाड़ो ए तमारे गूंटवानो छे अने एवो ने एवो शब्द तमारे अहीं लखवानो छे पछी बीजो शब्द कयो छे बाळको सोना तो आ सोना शब्द छे तमारे नीचे जे टपकावाड़ो ए तमारे गूंटवानो छे अने आवो ने आवो शब्द तमारे अहीं लखवानो छे आ नीचे जे डबल लीटीनी लाइन छे तेमां पण तमारे लखवानो छे बराबर મેં ઉદાહરણ માટે આટલું તમને લખીને સમજાવ્યું છે પછી બીજો શબ્દ કયો છે બાળકો ગોપી કયો છે ગોપી તો અહીંયા ગોપી શબ્દ ટપકાવાળો છે તમારે ગૂંટવાનો અને આવી રીતે તમારે આ ગોપી શબ્દ અહીંયા લખવાનો છે પછી બીજો શબ્દ કયો છે રોજ બરાબર તો આ રોજ શબ્દ છે એ તમારે ગૂંટવાનો છે અને એવો ને એવો શબ્દ તમારે અહીંયા લખવાનો છે પછી જુઓ બાળકો અહીંયા કયો શબ્દ છે ઢોલી તો આ ઢોલી શબ્દ છે નીચે ટપકાવાળો એ તમારે ગૂંટવાનો છે અને આવો ને આવો શબ્દ તમારે અહીંયા લખવાનો છે પછી જુઓ બાળકો કયો શબ્દ છે ઓજ તો આ ઓજ ટપકાવાળો શબ્દ છે એ તમારે ગૂંટવાનો છે અને એવો ને એવો શબ્દ અહીંયા તમારે લખવાનો છે બરાબર બાળકો શબ્દ વાંચો અને લખો એટલે જે શબ્દ આપેલા છે એને તમારે વાંચવાના શીખો એટલે તે ટપકાવાળા શબ્દો છે એ ગૂંટવાના અને લખો એટલે પછી એ ટપકાવાળા શબ્દો ગૂંટીને તમારે લખવાના છે બરાબર હવે આપણે ફરીથી આ શબ્દો વાંચીશું અશોક જુઓ અશોક મોના મોહન સોના ગોપી રોજ ઢોલી અને ઓજ બરાબર આ શબ્દો છે એ તમારે સરસ રીતે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાના છે પછી અહીંયા શું કહે છે ઓથી શરૂ હોને વાલે શબ્દ કો ખરું કરો ઓથી શરૂ થનાર શબ્દને ખરું કરવાનું છે આપણે ભણી ગયા આપણને ખબર છે અહીંયા જે શબ્દ આપેલા હોય એનો પહેલો અક્ષર ઓ અક્ષરથી શરૂ થવો જોઈએ બરાબર હવે અહીંયા જુઓ આપણને ઉદાહરણ અહીંયા આપેલું છે જુઓ કયો શબ્દ છે ઓલે કયો શબ્દ છે ઓલે તો એમાં પહેલો અક્ષર કયો આવ્યો ઓ તો અહીંયા ખરું કરેલું છે એવી રીતે આપણે બીજા શબ્દ જોવાના છે અને જ્યાં ઓ અક્ષર પહેલો હોય ત્યાં આપણે ખરું કરવાનું છે પછી જુઓ બાળકો બીજો શબ્દ કયો છે ભગોળા તો ત્યાં પહેલો અક્ષર કયો છે ભ ત્યાં આપણે કશું કરવાનું નથી પછી અહીંયા જુઓ બીજો શબ્દ કયો છે ઓ જલ તો એમાં પહેલો અક્ષર કયો આવ્યો ઓ તો આપણે અહીંયા ખરાની નિશાની કરીશું બરાબર પછી અહીંયા જુઓ બીજો શબ્દ કયો છે જરોખા તો એમાં પહેલો અક્ષર કયો છે જ તો આપણે ત્યાં કશું કરવાનું નથી પછી અહીંયા જુઓ કયો શબ્દ છે ઓઢણી તો એમાં પહેલો અક્ષર કયો છે ઓ તો આપણે અહીંયા ખરું કરવાનું
છે જ્યાં પહેલો અક્ષર શું છે ઓ તો આપણે અહીંયા ખરું કરીશું બરાબર પછી અહીંયા જુઓ બીજો શબ્દ કયો છે ઓટના કયો શબ્દ છે ઓટના તો એમાં પહેલો અક્ષર પણ ઓ છે તો આપણે અહીંયા ખરું કરવાનું છે એટલે તમને સમજણ પડી ગઈ હશે બાળકો કે આપણે કઈ કઈ જગ્યા પર ખરું કરવાનું છે તો આ ઓજલ શબ્દ છે એમાં પહેલો ઓ છે ત્યાં ખરું કરવાનું ઓઢની શબ્દ છે ત્યાં ખરું કરવાનું ઓટના શબ્દ છે ત્યાં ખરું કરવાનું છે એમાં જે શબ્દો આપેલા હોય એમાં પહેલો અક્ષર ઓથી શરૂ થતો હોય ત્યાં આપણે ખરું કરવાનું છે પછી જુઓ બાળકો શું કહે છે બીજી સૂચના ઓ કો તીર કી દિશા મેં પડકર શબ્દ બનાવો ઓને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો ઓ છે એને તીરની દિશામાં વાંચવાનો અને પછી શબ્દ બનાવવાનો છે જુઓ બાળકો અહીંયા આપણને ઉદાહરણ આપીને બતાવ્યું છે જુઓ ઓ આ તીરને આ સ્વરને આ ઓ છે એ આપણે અહીંયા જોડીશું તો કયો શબ્દ બનશે ઓ ખલી તો અહીંયા જુઓ ઓખલી શબ્દ લખેલો છે બરાબર એવી રીતે આપણે બીજા શબ્દો બનાવવાના છે પછી આપણે આ ઓને આપણે આ તીર સાથે જોડીશું તો કયો શબ્દ બનશે ઓઢણી તો ઓઢણી શબ્દ આપણે અહીંયા બોક્સમાં લખવાનો છે બરાબર હવે જુઓ આપણે આગળ આ ઓને આપણે આ તીર સાથે જોડીશું તો કયો શબ્દ બનશે ઓમ બરાબર તો આ બોક્સમાં આપણે ઓમ શબ્દ લખવાનો છે બરાબર પછી જુઓ આ ઓને આપણે આ તીર સાથે જોડીશું તો કયો શબ્દ બનશે ઓલે કયો શબ્દ બનશે ઓલે તો આ બોક્સમાં તમારે ઓલે શબ્દ લખવાનો છે બરાબર પછી આ ઓને આપણે આ તીર સાથે જોડીશું તો કયો શબ્દ બનશે ઓઝલ કયો શબ્દ બનશે ઓઝલ તો ઓઝલ શબ્દ તમારે અહીંયા લખવાનો છે બરાબર પછી અહીંયા જુઓ આ તીરને આપણે આ ઓને આપણે આ તીર સાથે જોડીશું તો કયો શબ્દ બનશે ઓટના તો આપણે ઓટના શબ્દ અહીંયા આ બોક્સમાં લખવાનો છે તો આપણે ફરીથી બધા શબ્દો વાંચીશું ઓ ખલી ઓઢણી ઓમ ઓલે ઓઝલ ઓટના બરાબર આવી રીતે અહીંયા આ શબ્દો બન્યા છે આ શબ્દો તમારે આવી રીતે સરસ રીતે બોક્સમાં તમારે લખવાના છે બરાબર હવે જુઓ ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લખો ચિત્ર ઓળખી નીચે તેનું નામ લખો હવે અહીંયા જુઓ કૌંસમાં નામ આપેલા છે ખરગોશ ઢોલક મોટર મોર બરાબર બાળકો તો હવે શું કહે છે કે ચિત્ર ઓળખી તેનું નામ લખો આપણે ચિત્ર ઓળખવાના છે અને પછી તેનું નામ લખવાનું છે બરાબર તો અહીંયા જોઈએ આ શું છે એનું શેનું ચિત્ર છે બાળકો મોર તો મોર શબ્દ કઈ છે આ રહ્યો તો આપણે ત્યાં જોઈને અહીંયા મોર શબ્દ સરસ અક્ષરે લખવાનો છે બરાબર પછી બીજું ચિત્ર શેનું છે બાળકો તો સસલાનું બરાબર આપણે ગુજરાતીમાં શું કહીએ ને સસલું પણ હિન્દીમાં શું કહેવાય ખરગોશ તો ખરગોશ શબ્દ કઈ છે આ રહ્યો તો આપણે અહીંયા જોઈને અહીંયા ખરગોશ શબ્દ લખવાનો છે બરાબર એવી રીતે આપણે આગળ જોઈએ હવે અહીંયા જુઓ આ શેનું ચિત્ર છે તો ઢોલક બરાબર તો હિન્દીમાં ઢોલક કેવી રીતે લખાય તો આવી રીતે લખાય તો આપણે અહીંયા જોઈને અહીંયા ઢોલક શબ્દ સરસ અક્ષરે લખવાનો છે બરાબર પછી આગળ જોઈએ અહીંયા શું કહે છે આ શું છે ગાડી પણ આપણે શું કહે મોટર બરાબર તો હિન્દીમાં આપણે મોટર શબ્દ આવી રીતે અહીંયા જોઈ અહીંયા મોટર શબ્દ લખવાનો છે બરાબર બાળકો ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો ચિત્રો આપેલા છે તેને ઓળખી અને તેના નામ હિન્દીમાં લખવાના છે તો આપણે અહીંયા જુઓ મોર ખરગોશ ઢોલક અને મોટર તો મોર આવી રીતે લખાય ખરગોશ આવી રીતે લખાય ઢોલક આવી રીતે લખાય અને મોટર આવી રીતે લખાય બરાબર બાળકો તો તમારે ચિત્ર ઓળખવાના છે અને
चित्र ओळखी अने सरस अक्षरे तमारे लखवानो छे। अहींया કૌંસમાં તમારે નામ આપેલા છે એ નામ તમારે ચિત્ર જોવાના અને ચિત્ર ઓળખી અહીંયા કૌંસમાંથી નામ જોઈને તમારે પછી લખવાનું છે। પછી અહીંયા શું કહે છે બાળકો જુઓ અહીંયા શું કહે છે चित्र पहचान कर कोष्टक भरो। चित्र पहचान कर कोष्टक भरो एटले चित्र ओळखी खाना पूरा करो। चित्र ओळखी खाना पूरा करो। हवे बाळक आसे बाळको आ शेनु चित्र छे तो ढोलक अने आ शेनु चित्र छे कोयल। बराबर तो आ ढोल शब्द छे ढोलक पेलामां ढोलक हतुं अहींया ढोल लखाय छे जुओ हां बाळको ध्यान रखजो कयुं शेनु चित्र छे ढोल अने आ કોયલ। બરાબર હવે અહીંયા જુઓ જે એક અક્ષર આપેલો હશે એમાં ખૂટતો અક્ષર લખી આપણે ખાના પૂરા કરવાના છે। હવે બાળકો અહીંયા કયો અક્ષર લખેલો છે તો લ અક્ષર લખેલો છે તો આપણે અહીંયા કયો અક્ષર લખીશું ઢો તો કયો શબ્દ બનશે ઢો લ કયો શબ્દ બનશે ઢો લ। બરાબર હવે બાળકો જુઓ અહીંયા લ છે તો આપણે અહીંયા કયા બે અક્ષર લખીશું તો કો અને ય। બરાબર કનેકાનો માત્ર કો અને ય એટલે એ બે અક્ષર લખીશું તો કયો શબ્દ બનશે કોયલ। બરાબર આવી રીતે તમારે લખવાનું છે। પછી જુઓ બાળકો આ શેનું ચિત્ર છે તો મોર અને આ સસલું એટલે કે ખરગોશ। બરાબર જુઓ અહીંયા નામ આપેલા છે મોર અને ખરગોશ। બરાબર હવે અહીંયા જુઓ બાળકો અહીંયા ર લખેલો છે તો આપણે અહીંયા કયો અક્ષર લખવાનો છે તો મો અક્ષર લખીશું મને કાનો માત્ર મો તો મો ર કયો શબ્દ બનશે મો ર। બરાબર હવે અહીંયા જુઓ અહીંયા ર લખેલો છે તો અહીંયા અને અહીંયા આપણે કયા અક્ષર લખવાના છે તો જુઓ બાળકો અહીંયા આપણે ખ લખીશું અહીંયા ગો લખીશું અને અહીંયા સ લખીશું તો કયો શબ્દ બનશે ખરગોશ કયો શબ્દ બનશે ખરગોશ। બરાબર બાળકો તો આવી રીતે તમારે લખવાનું છે। પછી બાળકો અહીંયા જુઓ અહીંયા શું છે આ શેનું ચિત્ર છે તો મોટર અને જોકર। બરાબર શેનું ચિત્ર છે મોટર અને જોકર જુઓ અહીંયા મોટર અને જોકર બે શબ્દ લખેલા છે। બરાબર હવે અહીંયા જુઓ બાળકો અહીંયા ર અક્ષર આપેલો છે કયો અક્ષર આપેલો છે ર। બરાબર તો આપણે અહીંયા આ બે ખાનામાં કયા બે અક્ષર લખીશું તો મો અને ટ મને કાનો માત્ર મો અને ટ તો કયો શબ્દ બનશે બાળકો મો ટ ર તો કયો શબ્દ બનશે મો ટ ર। બરાબર હવે આપણે આગળ જોઈએ તો જુઓ બાળકો અહીંયા કયો અક્ષર લખેલો છે ર તો આપણે અહીંયા કયા બે અક્ષર લખવાના છે તો જો જને કાનો માત્ર જો અને ક તો કયો શબ્દ બનશે જો ક ર। બરાબર તો આ જોકર શબ્દ બન્યો છે। બાળકો આવી રીતે તમારે અહીંયા ઢો લખવાનો અહીંયા ઢો અક્ષર લખવાનો છે અને કો અને ય અને કોયલ શબ્દ બનશે એવી રીતે અહીંયા મોર અને ખરગોશ તો અહીંયા મો અક્ષર લખીશું અહીંયા ખ અને ગો અને સ આ અક્ષર લખીશું તો મોર અને ખરગોશ બે શબ્દ બનશે। પછી અહીંયા મો ટ બે અક્ષર લખીશું તો મોટર શબ્દ બનશે અહીંયા જો અને ક અક્ષર લખીશું તો જોકર શબ્દ બનશે। આવી રીતે તમારે મોટર અને જોકર શબ્દ બનાવવાના ખાના પૂર્ણ કરવાના છે લખીને। બરાબર હવે અહીંયા જુઓ બાકી અક્ષર લખો એટલે ખૂટતા અક્ષર લખો અહીંયા શબ્દ આપેલા છે એ શબ્દમાંથી અમુક શબ્દ ખાલી જગ્યા આપણે પૂરવાની છે કે કયો અક્ષર મૂકવાનો તો અહીંયા શબ્દ છે પેલો કટોરી તો અહીંયા ક અને રી લખેલું છે તો આપણે અહીંયા કયો અક્ષર લખીશું ટો તો કયો શબ્દ બનશે કટોરી। બરાબર એવી રીતે આપણે આગળ જોઈએ તો બાળકો અહીંયા આ કયો શબ્દ છે મોટર તો બાળકો અહીંયા ખાલી જગ્યા છે અહીંયા ટ અને ર છે તો કયો અક્ષર ખૂટે છે તો મને કાનો માત્ર મો તો આપણે અહીંયા મને કાનો માત્ર મો લખીશું તો કયો શબ્દ બનશે મોટર।
બરાબર બાળકો કયો શબ્દ બનશે મોટર પછી આ કયો શબ્દ છે લો મડી કયો શબ્દ છે લો મડી તો અહીંયા ખાલી જગ્યા હશે અહીંયા મ અને ડી આપેલા હશે મ અને ડી અક્ષર આપેલા હશે તો અહીંયા આપણે કયો અક્ષર લખીશું લો લને કાનો માત્ર લો તો લો લખીશું અક્ષર તો કયો શબ્દ બનશે લો મડી બરાબર કયો શબ્દ બનશે લો મડી પછી અહીંયા જુઓ કયો શબ્દ છે મોઘરા કયો શબ્દ છે મોઘરા તો અહીંયા ગ અને રા બે અક્ષર આપેલા છે અહીંયા મને કાનો માત્ર મો બરાબર મને કાનો માત્ર મો અક્ષર લખીશું તો કયો શબ્દ બનશે મોઘરા કયો શબ્દ બનશે મોઘરા બરાબર હવે આપણે આગળ જોઈએ હવે અહીંયા જુઓ આ કયો શબ્દ છે હોલી તો અહીંયા લી અને લી લખેલો છે અહીંયા ખાલી જગ્યા હશે તો અહીંયા કયો અક્ષર લખવાનો છે આપણે હને કાનો માત્ર હો તો કયો શબ્દ બનશે હોલી બરાબર બાળકો કયો શબ્દ બનશે હોલી પછી અહીંયા જુઓ આ કયો શબ્દ છે ઓખલી કયો શબ્દ છે ઓખલી તો અહીંયા જુઓ બાળકો ખ અને લી બે અક્ષર આપેલા છે અહીંયા ખાલી જગ્યા ઓ ખાલી જગ્યા છે એમાં આપણે કયો અક્ષર લખવાનો છે ઓ તો આપણે ઓ અક્ષર લખીશું તો કયો શબ્દ બનશે ઓ ખ લી કયો શબ્દ બનશે ઓ ખ લી બરાબર એવી રીતે આપણે આગળ જોઈએ અહીંયા જુઓ આ કયો શબ્દ છે અશોક બરાબર તો અહીંયા અ અને ક બે અક્ષર આપેલા છે બરાબર કયા અક્ષર આપેલા છે અ અને ક બે અક્ષર આપેલા છે અહીંયા ખાલી જગ્યા છે તો અહીંયા આપણે કયો અક્ષર લખીશું સો તો કયો શબ્દ બનશે અશોક કયો શબ્દ બનશે અશોક બરાબર એવી રીતે આપણે આગળ જોઈએ અહીંયા જુઓ કયો શબ્દ આપેલો છે ટોપી તો અહીંયા પી છે અહીંયા આપણે ખાલી જગ્યા છે એમાં શું લખવાનું છે ટો બરાબર તો આપણે અહીંયા ટો લખીશું તો કયો શબ્દ બનશે ટોપી બરાબર હવે બાળકો જુઓ અહીંયા આપણે ટો લખીશું તો કટોરી શબ્દ બનશે અહીંયા મો અક્ષર લખીશું તો મોટર શબ્દ બનશે અહીંયા લો અક્ષર લખીશું તો લોમડી શબ્દ બનશે અહીંયા મો લખીશું તો મોગરા શબ્દ બનશે અહીંયા હો લખીશું તો હોલી બનશે હોલી શબ્દ બનશે અહીંયા ઓ લખીશું તો ઓખલી શબ્દ બનશે અહીંયા સો લખીશું તો અશોક શબ્દ બનશે અહીંયા ટો લખીશું તો ટોપી શબ્દ બનશે બરાબર બાળકો હવે આપણે આગળ જોઈએ કોષ્ટક સે શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરો શું કહે છે બાળકો સૂચના ધ્યાનથી જુઓ કોષ્ટક સે શબ્દ ચૂનકર ખાલી જગ્યા ભરો એટલે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો કૌંસમાં શબ્દ આપેલા છે એ શબ્દનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે અહીંયા કૌંસમાં જુઓ કોયલ ઘોડા અને મોગરા ત્રણ શબ્દ આપેલા છે હવે જુઓ બાળકો આ શેનું ચિત્ર છે ઘોડાનું પછી આ મોગરાનું અને આ કોયલનું બરાબર ચિત્ર પરથી જ આપણે ખાલી જગ્યા પૂરવાની છે બરાબર બાળકો તો અહીંયા જુઓ ખાલી જગ્યા તેજ દોડતા હે તો આપણે અહીંયા શું લખીશું ચિત કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો આ ઘોડો છે તો એ તો શેનું ચિત્ર છે ઘોડાનું તો આપણે અહીંયા લખીશું ઘોડા તો ઘોડા અહીંયા ઘોડા શબ્દ લખીશું તો કયું વાક્ય બનશે ઘોડા તેજ દોડતા હે શું કયું વાક્ય બનશે બાળકો ઘોડા તેજ દોડતા હે બરાબર એવી રીતે આપણે આગળ જોઈએ અહીંયા છે શું છે બેલા કો ખાલી જગ્યા બી કહેતા હે બેલા કો ખાલી જગ્યા બી કહેતા હે તો આપણે અહીંયા મોગરા આ મોગરા શબ્દ લખીશું તો કયું વાક્ય બનશે મેલા કો મોગરા બી કહેતે હે કયું વાક્ય બનશે બાળકો બેલા કો મોગરા બી કહેતે હે બરાબર એવી રીતે આપણે આગળ જોઈએ પછી અહીંયા શેનું ચિત્ર છે બાળકો કોયલ તો અહીંયા કહે છે ખાલી જગ્યા કુહું કુહું બોલતી હે શું કહે છે ખાલી જગ્યા કુહું કુહું બોલતી હે તો આપણે અહીંયાથી કોયલ શબ્દ જોઈ અહીંયા લખીશું તો કયું વાક્ય બનશે તો કોયલ શબ્દ લખીશું તો અહીંયા વાક્ય બનશે કોયલ કુહું કુહું બોલતી હે બરાબર તો જુઓ બાળકો અહીંયા ઘોડા આપણે ઘોડા
નું ચિત્ર છે, મોગરાનું ચિત્ર છે, કોયલનું છે, બરાબર. આપણે અહીંયા ઘોડા શબ્દ લખીશું તો વાક્ય બનશે ઘોડા તેજ દોડતા હે. અહીંયા આપણે મોગરા શબ્દ લખીશું તો બેલા કો મોગરા ભી કહેતે હે. અહીંયા કોયલ શબ્દ લખીશું તો કોયલ કુહું કુહું બોલતી હે. બાળકો, કૌંસમાંથી શબ્દ પસંદ કરી એટલે અહીંયા જે કૌંસ આપેલા છે એ કૌંસમાંથી આપણે શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો ઘોડા તેજ દોડતા હે, બેલા કો મોગરા ભી કહેતે હે, કોયલ કુહું કુહું બોલતી હે, બરાબર. તો બાળકો, અહીંયા સહેલું જ છે, ચિત્ર આપેલું જ છે, એ ચિત્રના ચિત્રનો જ શબ્દ અહીંયા લખવાનો છે કે આ ચિત્ર છે એને હિન્દીમાં શું કહેવાય, એ શબ્દ એનો એ શબ્દ અહીંયા મૂકવાનો છે, બરાબર. હવે આને કોયલ, તો કોયલ હિન્દીમાં કેવી રીતે લખાય, એવી રીતે અહીંયા આપેલા જશે કૌંસમાં, એ કૌંસના શબ્દનો ઉપયોગ કરી તમારે પૂરવાની છે. પછી અહીંયા શું કહે છે, વાક્ય પઢો ઓર લીખો, એટલે કે વાક્ય વાંચો અને લખો. તમારે વાક્ય વાંચવાના છે અને પછી લખવાના છે, બરાબર. તો આપણા પહેલું વાક્ય કયું છે, ઢોલી ઢોલ બજાતા હે. કયું વાક્ય છે બાળકો, ઢોલી ઢોલ બજાતા હે. તો અહીંયા ટપકાવાળું આખું વાક્ય લખેલું હશે એ તમારે ગૂંટવાનું છે તમારી ચોપડીમાં. ઢોલી ઢોલ બજાતા હે, કયું વાક્ય બનશે, ઢોલી ઢોલ બજાતા હે, બરાબર. પછી સરકસ મેં જોકર થા, બીજું વાક્ય કયું છે, સરકસ મેં જોકર થા. તો અહીંયા સરકસ મેં જોકર થા, એવી રીતે તમારે સરસ વાક્ય લખવાનું છે, બરાબર. પછી અહીંયા શું કહે છે, કોયલ કાલી હે. શું કહે છે, કોયલ કાલી હે. તો અહીંયા તમારે લખવાનું કોયલ કાલી હે, બરાબર. આવી રીતે તમારે સરસ લખવાનું છે, બરાબર. પછી અહીંયા શું કહે છે, મોહન ઘોડે કી સવારી કર. શું કહે છે, મોહન ઘોડે કી સવારી કર. તો અહીંયા લખવાનું મોહન ઘોડે કી સવારી કર, બરાબર. બાળકો, તમે જ્યારે બી શબ્દ લખો ત્યારે શબ્દને તમારે વાક્ય લખો ત્યારે શબ્દમાંથી અક્ષર છૂટો પડવો જોઈએ નહીં, બરાબર. તો ધ્યાનથી સૂચના પહેલી જોઈ લો, વાક્ય પઢો ઓર લીખો, એટલે આપણે વાક્ય પઢો એટલે વાક્ય વાંચો અને લખો. વાક્ય આપેલા હોય બાળકો, પણ તમારે પહેલાં વાંચવાના અને પછી લખવાના છે, બરાબર. તો અહીંયા શું કહે છે, ઢોલી ઢોલ બજાતા હે. કયું વાક્ય છે બાળકો, ઢોલી ઢોલ બજાતા હે. તમારી ચોપડીમાં અહીંયા આપેલું હશે, બરાબર. તો અહીંયા તમારે આ ઢોલી ઢોલ બજાતા હે એ સબ વાક્ય કરવાનું છે. પછી બીજું વાક્ય છે, સરકસ મેં જોકર થા. તો તમારે અહીંયા લખવાનું સરકસ મેં જોકર થા. આવી રીતે શબ્દમાંથી અક્ષર છૂટો પડવો જોઈએ નહીં. બાળકો, અહીંયા જેવું વાક્ય આપ્યું હોય એવું જ વાક્ય તમારે અહીંયા લખવાનું છે, બરાબર. પછી બીજું શું કહે છે, કોયલ કાલી હે. શું, કયું વાક્ય છે, કોયલ કાલી હે, બરાબર. તો અહીંયા કોયલ, બરાબર, પછી કાલી અને હે, બરાબર. તો આવી રીતે તમારે લખવાનું છે. પછી આપણે આગળ જોઈએ, તો અહીંયા શું કહે છે, મોહન ઘોડે કી સવારી કર. શું કહે છે, મોહન ઘોડે કી સવારી કર. તો અહીંયા તમારે લખવાનું મોહન ઘોડે કી સવારી કર, બરાબર. બાળકો, આવી રીતે તમારે સરસ અક્ષરે બધા વાક્યો લખવાના છે. ફરીથી વાક્યો વાંચી જઈએ આપણે બાળકો, ઢોલી ઢોલ બજાતા હે, સરકસ મેં જોકર થા, કોયલ કાલી હે, મોહન ઘોડે કી સવારી કર, બરાબર. હવે બાળકો, તમારે બારાક્ષરી આપણે ભણી ગયા, બરાબર. હવે ઓસ્વર વિશે આજે આપણે ભણી ગયા. આ ઓસ્વર છે એમાં તમારે જે પણ સ્વર વિશે બધી ખાલી જગ્યાઓ જો વાંચો અને લખો, અક્ષર વાંચો અને લખો, પછી પઢો શીખો અને લીખો, એટલે શબ્દો આપેલા છે એ શબ્દો તમારે વાંચવાના અને લખવાના.
પછી ઓથી શરૂ થનાર શબ્દને ખરું કરો, ઓ કી તીરકી દિશામાં વાંચીને શબ્દ બનાવો, બરાબર. પછી ચિત્રો ઓળખી નીચે તેનું નામ લખો, પછી ચિત્ર ઓળખી ખાના પૂર્ણ કરો, પછી ખૂટતા અક્ષર લખો, પછી કૌંસમાંથી પસંદ કરી ખાલી જગ્યા પૂરો, વાક્ય વાંચો અને લખો, બરાબર. બાળકો આ બધું જ તમે આપણે આ ઓ સ્વરમાં ભણી ગયા, બરાબર. અસ્તુ.